તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો બધાને કેમ છે? આઈ હોપ બધાને સારું જ હશે. મજામાં ના હોય બધા મજામાં થઈ જજો. તો ગાઈસ, કાલે છે સંક્રાંત અને આજે છે શનિવાર, એટલે આજે સ્કૂલે જવાનું છે. તો હવે જો અહીંયા આપણે વ્લોગ ચાલુ કરી દીધો ને, મસ્ત સનરાઈઝ થઈ, મસ્ત વ્યૂ કરીને બતાવું જો તમને. તો મને ખબર છે કે મેં ઘણા ટાઈમથી વ્લોગ નથી બનાવ્યો, કે અરાઉન્ડ 1.5 વીક જેવું થઈ ગયું હશે. પણ મારે ટેસ્ટ ને સ્કૂલે આમના લેસન ને બહુ વધી જાય છે. તો તમે કાંઈ પતંગની તૈયારી કરી કે નહીં? હું તો જો આ 2 દિવસથી ઉડાડું, અહીંયા તોડીએ નાખી ઉડાડીને. તો હવે આજે જવાનું છે રાજકોટ. મેઇન વસ્તુ તો કહેતા જ ભૂલી ગયો, કેમ કે કાલે છે સંક્રાંત. તો આ સંક્રાંત આપણે રાજકોટની કરશે. અને આ વ્લોગ જોશો ત્યાં તો 15 તારીખ આવી ગઈ હશે, સંક્રાંત વહી ગઈ હશે. પણ હું વ્લોગ સંક્રાંત પહેલાં બનાવું છું, પહેલાં જ બનાવવાનો હોય ને. તો હવે મને લાગે છે ટાટ હું વ્લોગ બનાવવા ઉપર આવ્યો. હવે હું જલ્દી હેઠો જાઉં, પહેલાં હવે જઈ સ્કૂલે, હવે હું આવું તમને સીધો સ્કૂલેથી આવીને મળું. ગાઈસ, હું આવી ગયો તો સ્કૂલેથી, પણ હું વ્લોગ બનાવતા ભૂલી ગયો. આવીને સીધો હું જમીને બહાર જરાક સામાન લેવા જવાનો હતો ને તો લઈ ગયો. જો હવે ઉપર આવ્યા, બૂટ ધોયા હતા આજે, તો હવે સૂકવા મૂક્યા હતા. તો હાલો ઘેરી આવે. તો હવે કેટલા વાગ્યા ખબર? તો 2:30 વાગ્યા. તો હવે નીકળશે રાજકોટ, તો જોતા રહો. કોપીરાઇટ આવશે, બંધ કર. ચાલો હવે નીકળી, યો ઠેલા બેલા પહેરી લી. તો ગાઈસ નીકળી ગયા છે યો રાજકોટ થાટું. જો હવે ફૂલ સ્પીડમાં ગાડી જાય છે તો મળું તમને. તો ગાઈસ રાજકોટ તો આવી ગયા. પણ હવે એક જગ્યાએ જવાનું છે, કામ હતું. તો હવે રાજકોટનું ટ્રાફિક તો જોવો ગાઈસ, જોરદાર ટ્રાફિક છે. તો હવે હું તમને મળું રાતે. તો ગાઈસ બધું કામ પતાવીને હવે આવતા રહ્યા મામાના ઘરે વિવેકના. તો હવે અમે જઈએ છીએ જમવા શિવ ઢોસામાં. તો હવે જોતા રહો. તો પહોંચી ગયા છે શિવ ઢોસામાં. ટ્રાફિક તો જો ગાઈસ ફૂલ જોરદાર છે આજે, કેમ કે ઉત્તરાયણનો આગલો દિવસ છે. તો હવે તો ગાઈસ હવે અનલિમિટેડ પાણીપુરી છે, તો હાલો ખાઈ. પાણીપુરી તો ખાઈ લીધું, જો ઢોસા બને. તો ગાઈસ જમીને નીકળી ગયા, મેં કઈ અહીંયા હવે જાજુ શૂટ કર્યું નહીં. તો હવે જઈ છે ઘરે. તો હવે તમને બતાવીશ રાજકોટની સદર માર્કેટ, જે પતંગની જોરદાર છે. તો જોતા. અને આ આપણે બપોર લગી તો રાજકોટ જ પતંગ ઉડાડવાના, પછી આજકે જામનગરના વ્લોગ તમને બતાવીશ, કેમ કે બપોરે જમીને જામનગર નીકળી જવાના છે. તો હવે જોતા રહો, અટાણનું તો કરી પછી કાલનું કાલ કરશે. તો જો ગાઈસ વચ્ચે કેન્ડીમાં આવી ગયા, હાલો તો હવે બતાવી તમને આઈસ્ક્રીમ. જો કેન્ડી આવી ગઈ, હવે તમારે ખાવી હોય તો અહીંયા 25 માં ઉતારે. જો ના ખાવી હોય તો કઈ નહીં, હું કઈ પ્રમોશન તો કરતો નથી. જો ખાવી હોય તો આવી જજો અહીંયા. આઈસ્ક્રીમ ખાઈને જ નીકળી ગયા. તો હવે ગાડી એક્સચેન્જ કરી નાખી, હોન્ડા લઈ લીધી, કેમ કે જવું છે સદર માં, કેમ કે અહીંયા બહુ ટ્રાફિક હોય. હવે પતંગ બતંગ ને બધું લેવાનું હોય. હવે ફિરકા તો 3 લઈ લીધા હતા આપણે, હવે ખાલી પતંગ ને જ લેવાનું બાકી છે. તો હવે હાલો જાય. હવે ટ્રાફિક તો રાજકોટ નું આમ જોવા જવું અને આમ આજ બપો પછી અમે જોયું ફોર વ્હીલ માં. ઓહો રાજકોટ ના વાસી ગાડી અકાલે કહ્યું, ઓહો બીક લાગે આપણે તો. જો ગાઈસ રાજકોટ નું ટ્રાફિક જો, ગાંડુ ટ્રાફિક. હાઈસ આપણો તો ખુલ્લો રોડ આવી ગયો. ઘોડો જાય છે, કોઈ બેવું હોય તો આવજો. એક ઘોડો તો આમ વયો ગયો. જો જો ગાઈસ પાછો આવ્યો ઘોડો, બેવું જ કોઈ ને. તો ગાઈસ હજી તો સદારે પહોંચાઈ નથી, હજી પતંગ લેવાની બાકી. હું તો આખો ઠૂઠવાઈ ગયો, બાકી બહુ ટાટ લાગ્યા. કેટલા 10:45 વાગ્યા, ઝાકર આવી ગઈ, ફૂલ ટાટ લાગ્યા. સ્વેટર લેતા ભૂલાઈ ગયા, મેં કીધું ડેનિમ પહેર્યું છે ઠંડી નહીં લાગે, પણ ભૂકા બોલી ગયો મારા તો. બસ હવા નીકળ ગઈ. ભાઈ સદર બજાર આવી ગયા, જો હવે અહીંથી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ બધે સબર ઉતાર, આ વ્લોગ જ ઉતરે છે કે વ્લોગ ઉતારો. વ્લોગ હવે જો અહીંથી ને બેરીકેટ લાગી ગયા છે. હવે અહીંયા જો હવે ચાલુ થઈ ગયા. હવે અહીંયા ક્યાં ગાડી પાર્કિંગ કરી પછી જાય. ઓલા ભાઈ કે વ્લોગ ઉતારો, મેં કીધું ઉતારી જ છે.
તો ગાઈસ ગાઈસ રાતે આપણે બજારેથી આવી ગયા તો પણ પછી મેં આવીને કઈ વ્લોગ ના કર્યો કેમ કે મોડું થઈ ગયું, 12:30 વાગી ગયા હતા. અને જો હું બતાવું કેટલી પતંગ લીધી, એક મિનિટ પહેલા લાઈટ કરી નાખી આપણે, કઈ દેખાય નહીં તો કઈ ફેર ના પડ્યો વધારે અહીંયા કરી નાખી. જો એક આ મોટી તો જૂની છે, આટલી લીધી છે. હજી અડધી તો અમે ગાડીમાં મૂકી દઈએ કેમ કે આજ બપોર જામનગર જવાનો અને આજ મામાને ગાય વરાળિયાને શાક બનાવવાનું, તો હાલો તમને બતાવીશ. તો ગાઈસ જો વરાળિયાની તૈયારી થઈ છે, હવે તમારે ખાવું હોય તો ના પહોંચી જતા ઘરે બનાવી લેજો. ગજબ બી જતી હે. તો હાલો હવે પતંગ નો ઢગલો કરી નાખો, હવે કાનસિયા બાંધે પછી તો ટાઈમ નહીં મળે, તો હાલો મળું પછી તમને. ઉડે તો છે જો આમ બધે દેખાય તો વિડીયોમાં, તો હજી વિવેક આવ્યો નથી, એ હજી એના મામા ને ગાય થી નઈ આવતો રહેશે. કાલે રાતે 17:00 મોડું થઈ ગયું 12 વાગે, એટલે આવીને મેં કઈ વ્લોગ બનાવ્યો નતો, આવીને સીધો સુઈ ગયો તો થાકી ગયો તો. તો પછી આજે સવારે કનસે બાંધા, જો નાઈન રેડી થઈ ગયા છે તો હવે પતંગ ઉડાડશે વિવેક આવે, એટલે હું ચાલુ કરી દઉં. વિવેકને ફોન કરી દો ભાઈ નાઈન આવશે. હવે ના હું તમને પતંગ તો બતાવી દઉં. હાલો જો આટલી પતંગો હે, જા બધી મોટી મોટી. અને જે આ એંગ્રી બર્ડવાળી પતંગ રહી ને, એ તો 4 થી 5 વર્ષ જૂની છે. હું લતીફા મામાને ઘરે જ ઉડાડવા ગયો હતો ને, ત્યાં નીરજ મામા લઈ આવ્યા હતા અમદાવાદ, એને હજી લાગી સાચવીને રાખી. તો હાલો હવે ઉડાડી 4:45 પછી આજ બપોર જામનગર જવાનું, ત્યાં ઉડાડશે. તો ગાઈસ પતંગ ઉડી ગઈ હે, હું ઝૂમ કરીને બતાવું દેખાય તો. જો ઝૂમ કર્યું જો આ દેખાય છે પતંગ, ડોલા ખાઈએ કેમ કે તડકો આવે છે એટલે દેખાય ને. હું ટ્રાય કરું અહીંયા રાખીને કેમ કે હજી કોઈ આવ્યું નથી, વિવેક હજી આવ્યો નથી, હું ઉડાડવા માંડ્યો છું. અને હજી મામા કઈ કોઈ આવ્યું નથી, કેમ કે આજે બનાવવાનું છે ઉંબાડ્યું, તો એની તૈયારી કરે. જો હું તમને બતાવું અહીંથી ને દેખાય ને, તો પતંગ ની બેગ છે જો, નીચે એમાં ભડકો દેખાય, અહીંયા હે ને બનાવવાના હે. એ પેટ લાગી ગયો, હા પેટ લાગી ગયો, એ પેટ લાગી ગયો. તો જોયું ને ગાઈસ, આમ વિડીયો ઉતારતા ઉતારતા પેટ લાગી ગયો, તો ખબર એ નથી દોરો પકડ્યો તો અહીંયા ખબર પડી, અને મેં કાપી નાખ્યો, વાંધો ના આવ્યો. હજી કોઈ હે નહીં, દોરો પાછો વયો ગયો. વિડીયો ઉતારો કે પતંગ ઉડાડો કઈ ખબર નથી પડતી. જો એક પેટ લગાડવા વાળો આવે, પણ અહીંયા આગળ સન આડો હે એટલે દેખાય નહીં, તો હાલો હું તમને પછી બતાવું. તો કઈશ બે કાપી ને આપણે એક કપાઈ ગઈ, કેમ કે મેં હમણાં કટ્ટો કટ્ટીમાં વિડીયો ચાલુ કરતો હતો ને ત્યાં જ કપાઈ ગઈ. મેં કીધું હવે આ બ્લોગમાં નખાય નહીં, હજી સ્ટાર્ટ વિડીયો જસ્ટ ચાલુ કરવા ગયો, મોબાઈલ કાઢ્યો ખીચામાં, ત્યાં પેટ કોઈ કે લગાડી દીધો, ધ્યાન ના ગયું મારું. બે કાપી ઉપરા ઉપરી, પણ હું રેકોર્ડ જ ના કરી ગયો, હું કરું. તો હાલો હવે બીજી પતંગ લઈ. પતંગ અડાડે બહુ મજા આવે હે. સૂર્યને વાર જો કેવા થઈ ગયા, સૂર્યને જોઈને શેરો યાદ આવે હે સૂર્ય. બાકી બહુ મજા આવે હે. બાકી પવડાવેલો દોરો જોરદાર હતો, 12 થી 11 વર્ષ નો જોરદાર હતો. બાકી જો પવન એમ ઉડે હે અહીંયા, પવન હું બોલું એ જ નથી ખબર, પવન તો જોરદાર હે એમ કહું, પતંગ જોરદાર ઉડે હે અહીંયા બધે. તો હજી જો કાના બાંધી હે, બાકી બહુ મજા આવે. હજી જો નીચે પતંગ બતાવું, એક પતંગ હજી જોરદાર હે, ઓલી મેં કીધી હતી ને 3-4 વર્ષ રાખી હે, 3-4 વર્ષ થયા, તો એ હવે ઉડાડી કે નહીં જોઈ જોઈએ. બાકી આટલી સૂર્ય પતંગ લઈ આવ્યો તો, અને કા બાકી નીચે ઉંબાડિયાની જોરદાર સુગંધ આવે છો. બાકી હવે આજો જામનગર જઈને જગાનો વિચાર હે, હવે અહીંયા ઉડાડી જામનગર ઉડાડી ખબર નહીં, બાકી તો હવે જોતા રહો. બાકી બહુ મજા એટલે આવે. બાકી અદાને ફોન કર્યો તો હવે 4-5 વાગે પહોંચશે એમ કીધું, હવે જો હાલો જોતા રહો. ગાઈસ જલદાર પતંગ ઉડી ગઈ, જો સડસડાટી ફિરકી જાય, સૂર્યભાઈ ફિરકી પકડી. હવે જો હું આપણી પતંગ બતાવું, એક જ ક્યાંક ગઈ, મને આમાં નથી દેખાતી. જોમ કરો ગોળ ચકેડા ફરે ને, એક જ મિનિટ આમાં દેખાતી નથી, બાકી કોક પેટ લડાવા આવે છે.
આર્યો સોર્ય બની ગયું વરાડ્યું હાલો તો કઈ વરાડ્યું તો બની ગયું હે હવે જો આ પતંગ મને આમાં ઘટના સન આડો આવે ને એટલે દેખાતી નથી કઈ જગ્યાએ વ્હાઈટ ની આસપાસ છે વ્હાઈટ ની ઉપર જો અહીંયા નહીં દેખાય તમને બાકી જો હવે સડસડાટી બોલે હે તો ગાઈસ કદાચ પેચ લાગી ગયો હે ઢીલ જાય છે હાલ હાલ ઢીલ જવા દે છે ઢીલ જવા દે ઢીલ જવા દે ઢીલ જવા દે નત લઈ ગયો જા દે ઢીલ ના નત લઈ ગયો જી લાગી ગયો અરે યાર એ એ ચોટ કાઈ પોચે ઓલા પેટ હાલો ગાઈઝ એક પતંગ કાપી નાખો બહુ મજા આવે જરા કેમેરો પકડવા વાંધો આવે કેમ કે મેં હરકો સેટ નતો કર્યો ને એટલે પતંગ માં ધ્યાન હતું બાકી જો હવે તો પતંગ ને જ દેખાડી શકું કેમ કે આવ સન ની હવાર વાર આવી ગયો છે એક માં ત્રણ પતંગ કાપી હવાર ની જો મેં 12 પતંગ કાપી તમને વિશ્વાસ આવે કે ન આવે ભાઈ સાચું છે એ કઉ છું કેમ કે આજ કે એક તો ગયા વર્ષ નો નવતાર લીધો તો એને આખો ફૂલ કાચવારો પવડાવ નાખ્યો તો કેમ કે મેં જયારે પવડાયો ને બે દી પેલા પવડાયો તો મેં એનો કઈ વ્લોગ શું બોલું છું વ્લોગ શૂટ નતો કર્યો તો હવે હાલો હવે હું ઉડાડું જાજો વ્લોગ બનાવીશ ને તો હવે હું વ્લોગ ઉતારવામાં જઈશ એમ કરતા હવે વરામાં એક વાર સંક્રાંત આવે હવે ઉડાડવા દો ગાઈ સોડા આવી ગઈ છો આપણે મામા અરે મગાવી હતી મામા લેવા ગયા હતા વસ્તુ એની વસ્તુ લેવા ગયા હતા જમવાની વસ્તુ લેવા ગયા હતા જો હવે સોડા આવી ગઈ હે સોડા પી તમારે પીવી હોય તો તમે લઈ આવજો હું કઈ દઉં એક એક ના ઘરે તો દેવા ના આવું તો ગાઈસ પતંગ બતંગ ઉડાડી લીધી હવે જો જમીન જમીન કદાચ સીધા હવે જામનગર જાય હવે અહીંયા નહીં ઉડાડી તો બાય બાય ભાઈ મામા નું ધાબું આટલી બધી પતંગ રેડફેડ કરી નાખી તો હાલો હવે નીચે જઈને જમ હું અહીંયા હું શર્ટ નહીં કહું કેમ કે મહેમાન આવ્યા છે તો હવે જોતા રહો આગળ મળું તમને ગાઈસ જમીને તો વિવેક ના મામા ને ઘર આવી ગયા હતા પણ હવે અહીંયા જો એક નાસ્તો લેવા જવાનો જ જામનગર લઈ જવાનો જ અને હવે નક્કી નથી હો જામનગર પતંગ ઉડાડી કે નહીં કદાચ કટોકટીને ટાઈમે પહોંચી હવે તો હવે જોતા રહો તો ગાઈસ અમે આવ્યા તમારા કાકા ના ઘરે તો હવે હાલો હવે અહીંયા જરીક પતંગ ઉડાડી કોણ હે લુક કહાં સે આતે હૈ તો ગાઈસ ફાઇનલી નીકળી છીએ જામનગર હાટુ ગાઈસ ફાઇનલી જામનગર આવી ગયા છે અહીંયા જો જોરદાર પતંગ ઉગે છે વિડીયોમાં ઉગે છે નહીં ઉડે છે ગાંડો થઈ ગયો હું કહ્યું ને રાહ જોતો તો કઈ જામનગર પહોંચી પતંગ તો હારી ઉડે હે દેખાય નહીં તમે વિચારતા હો સોલાર પેનલ હે કેવી રીતે ઉડાડશે પાઉં બે વર્ષ થયા સોલાર પેનલ હતી હું ઉડાડતો તો હાલો હવે ઉડાડું આ ફેરી ઉપર દોડીને આવ્યો ને એમાં હવે મળું પછી હવે તો હું વ્લોગ ઓછો જ બનાવીશ મારે ચગાવી પતંગ ભાઈ વરામાં એક વાર તહેવાર આવે આ કઈ અમદાવાદ તો એ નહીં તન તન થી હોય તો મળું હાલો હવે તો ગાઈસ પતંગ ઉડી ગઈ હે તો હવે આપણો પાર્ટનર મળી ગયો છે વ્લોગ ઉતાર એટલે જો કે આપણો શૂટિંગ પાર્ટનર તો નથી પણ ફ્રેન્ડ છે એટલે એ ઉડાડતો નથી એટલે આપણે ઉડાડી પતંગ ઉડાડી લીધી જો હવે અંધારું થઈ ગયું જોરદાર વ્યૂ આવે હે અને આ મસ્ત મૂન નો વ્યૂ છે દારો ઝૂમ કરીને બતાવું થાય તો ઝૂમ તો થઈ જાય કેવો જોરદાર વ્યૂ છે ને તો બાકી જો હવે આમ સનસેટ થઈ ગયું છે બાકી હવે તો એકાઈ પતંગ દેખાતી નથી તો હવે પતંગ હવે ઉડાડવી નથી કાલે 15 તારીખે છે તો હું લોક કાલે જ એન્ડ કરીશ જો કાલે કપ થઈ ગયો જોરદાર ગાઈસ કપ થઈ ગયો હે ઠંડીનો કાલે ઉત્તરાયણ બધા કહે છે તો કાલે કોઈ જો પતંગ ઉડતી હશે તો આપણે ઉડાડશે એમાં ક્યાં આપણે વાંધો જ છે તો હવે આટલી વૈધી જ છે ઘણી છે હજી તો વાંધો નથી આવે એમ તો હવે આજ તો બહુ મોજ આવી ગઈ 22 થી 25 પતંગ કાપી મેને વિવેકે થઈને તમે માનવું જ માનો ને તો કઈ નહીં તો મેરે કો તો ધક ધક કરે હવે
લેસન એ બાકી હે હિન્દી નું તો હવે જલ્દી પતાવીને સાયન્સ ની ટેસ્ટ હે બધું ભેરું કરવું પડશે હાલો હવે જોતા રહો કીધું છે હવે લેસન એ કરનાઈ ખાચા ને મેં હવે થોડુંક કાલ સાયન્સ ની ટેસ્ટ છે તો જરાક જો આ પ્લાનર્સ એટલે પ્લાનર્સ નું મટીરિયલ આપ્યું છે તો હવે એનું જરાક પાકું કરી લઉં થોડાક ત્રણ ચાર ક્વેશ્ચન આન્સર બાકી છે ને બાકીનું રિવાઇઝ કરી લઉં કેટલા સાડા આઠ ને માથે પાંચ એક મિનિટ થઈ ગઈ છે તો હવે સીધો તમને કાલ સવારે મળું તો ગાઈસ નેક્સ્ટ ડે ગુડ આફ્ટરનૂન બધાને તો હું આવી ગયો હતો સ્કૂલેથી ને તો હવે હું ધાબા ઉપર આવ્યો છું અને તમને લોકોને ખબર જ છે હું ધાબા ઉપર શું કરવા હું આવ્યો હતો વિડીયો અપલોડ કરવા અને આમ જો હવે ગીત ધબધબા ચાલે ટેપ વાગે ખબર નહીં અહીંયા કાંઈક હશે તો આમ બેકગ્રાઉન્ડમાં વોઇસ આવતો હોય ગીતનો તો સોરી અને આજે તો હવે પતંગ બતંગ કાંઈ ઉડાડવાની નથી અને હું આવ્યો તો આ વિડીયો અપલોડ કરવા એડિટિંગ થઈ ગયું છે અને આ વ્લોગને હું અહીંયા જઈને કરું જો તમને ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને કહેજો કેવો લાગ્યો વ્લોગ તો જય સિયારામ.